શબ્દ ભાવ અને ઉર્મિથી આપ સૌને સ્પંદિત કરું છું. મનોજ ખંડેરિયા પોતાની વિચાર યાત્રામાં લખે છે કે તારે કાજે છે ગઝલ મનોરંજન, પણ મારે કાજે એ પ્રાણવાયુ છે. સહજ રીતે ધ્રુવ દાદાની પંક્તિ યાદ આવે અને આ અર્પણ છે એવા સ્વનામ ધન્ય લોકોને કે જેનું હોવું જ છે ને આ પ્રકૃતિ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે આશીર્વાદ રૂપ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલા કિસ્સાની આડમાં મૂકી છે મેં તો છલકાતી મનકાતી મોજ. એકનો ઉભો હો કોઈ બેડામાં હો એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં આવની પટારીમાં. સૂરજ ઉગે ને આથમીએ જાય. સૂરજ ઉગે ને આથમીએ જાય. આપણી ઉપર આકાશ એમ નેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. ઉપરથી કુદરતની રેમ છે. આ પંક્તિ છે એવા લોકોને અર્પણ જે ગમમાં પણ મુસ્કુરાવાનું ભૂલ્યા નથી, હાસ્યમાં જેનું અભિનય છે અને રુદનમાં જેની વાસ્તવિકતા છે, જે સાચા ઇન્સાન છે, જે વ્યક્તિનિષ્ઠ છે, એવા લોકોને સહજતાથી આ પંક્તિ અર્પણ. અને હા, વિચેશ્વર મહાદેવના સાનિધ્યમાં છીએ તો આ મહાદેવનું જ છે. તો તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા શિવાર્પણ મસ્તુ.